સાંદલપુર ગામે બાકી બિલની રકમની રિકવરીમાં જતા વીજ કર્મી પર હુમલો પીજીવીસીએલ કર્મચારી મંડળના સહયોગથી નોંધાવાઈ પોલીસ ફરિયાદ. મંથલી તાલુકામાં વધતા જતા પીજીવીસીએલ કર્મચારીઓ પરના હુમલા લાલબત્તી સમાન છે, ત્યારે વિક્રમભાઈ ચાવડા નામના કર્મચારીની પ્રાથમિક સારવાર બાદ નોંધાવાઈ પોલીસ ફરિયાદ. વંથલી પોલીસે હુમલાની ફરિયાદને લઈ તપાસ હાથ ધરી છે. ચાવડા વિક્રમ કાનાભાઈ, હું મંથલી પીજીવીસીએલ સબ ડિવિઝનમાં ફરજ બજાવું છું આસિસ્ટન્ટ તરીકે. બરોબર, સાતલપુરમાં ડિસ્કનેક્શન કામે રિકવરી કામે જતા બરોબર કારાકાના છેલાણાને ત્યાં 1922 રૂપિયા બાકી હોવાથી લાઇટ બિલ રિકવરી એના જણાવતા, ત્યારે દોશીમાં હોવાથી અમે કલાક પછી પાછા જતા ત્યારે એનો દીકરો બરોબર હોવાથી એને કહેલ કે ભાઈ 1900 બાકી રૂપિયા તમારે લાઇટ બિલ બાકી હે, એની ભરપાઈ કરવા વાત કહેલ ત્યારે એનો દીકરો ઉચકરાઈ જઈ અને લાકડી વડે હુમલો બરોબર અને પાઇપ ધારિયા વડે હુમલો કરે. હું આરવી ડાભી, નાયબ ઇજનેર મંત્રી સબ ડિવિઝન. આજ રોજ અમારા કર્મચારી ડિસ્કનેક્શનની કામગીરી અર્થે સાંતલપુર ગામે ગયેલા હતા, ત્યાં કોઈ આશીષભાઈ છેલ્લા નામની વ્યક્તિએ એમના ઉપર હુમલો કરેલો હતો અને એ હુમલાની જાણ મને થતાં અમે અમારા કર્મચારી સાથે અહીં પોલીસ સ્ટેશન આવી અને ધારા ધોરણસરની કાર્યવાહી કરી FIR નોંધાવેલ છે અને એનું કનેક્શન પણ ઉતારી લીધેલ છે. વધુમાં કંપનીના નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.